જય જવાન જય કિસાન, સ્વાગત છે આ બધા ખેડૂત મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ચાલો જાણીએ આજના ડુંગળીના બધા જ મુખ્ય માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. તારીખ 8/3/2021 રોજ રહ્યા ડુંગળીના બજાર ભાવ. તો બજાર ભાવ જોતા પહેલાં, અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે લાલ સબસ્ક્રાઇબ બટન દેખાય છે, તેના પર આંગળી અડાડી બાજુમાં આપેલ ઘંટડીને પણ પ્રેસ કરી લેજો, એટલે ડુંગળીના બજાર ભાવનો મેસેજ દરરોજ તમને મળતો રહે. તો ડીસા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીનો ભાવ 240 રૂપિયાથી ઊંચામાં 460 રૂપિયા, જ્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આજે 101-271ની નીચી સપાટીએ વેપાર થયા હતા. ગઈકાલ કરતાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. તો મહોમાં ડુંગળીલાલ 100-401 અને ડુંગળી સફેદ 140 લઈ અને 292 રૂપિયાની સપાટીએ વેપાર થયા હતા. તો ડુંગળીલાલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જેતપુરમાં પણ બજારમાં જોરદાર કડાકો જોવા મળી ગયો હતો. 150 લઈ અને ઊંચામાં માત્ર 321ની સપાટીએ વેપાર થયા હતા, જ્યારે ગોંડલમાં ડુંગળીલાલ માત્ર 71 રૂપિયાથી 371 રૂપિયા અને ડુંગળી સફેદ 101 રૂપિયાથી 191 રૂપિયા મણના ભાવ બોલાયા હતા, એટલે અત્યંત નીચી સપાટીએ વેપાર થયા હતા. જ્યારે રાજકોટમાં પણ બજાર તૂટી હતી. ડુંગળીનો ભાવ 120 રૂપિયાથી 350 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી, જ્યારે સુરત માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી 240 રૂપિયાથી લઈને ઊંચામાં 500 રૂપિયા સુધીની સપાટીએ જોવા મળ્યા હતા. જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી 241 રૂપિયાથી લઈને 425 રૂપિયાની સપાટીએ વેપાર થયા હતા. તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીલાલ 180 રૂપિયાથી ઊંચામાં 420 રૂપિયા સુધી મણનો ભાવ બોલાયો હતો, જ્યારે જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીલાલ 100 રૂપિયાથી લઈ અને ઊંચામાં 320 રૂપિયાની સપાટીએ વેપાર થયા હતા. જ્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી 200 રૂપિયાથી લઈ અને ઊંચામાં 400 રૂપિયાની સપાટીએ વેપાર થયા હતા. આભાર મિત્રો, આપનો દિવસ શુભ.